કે જેમણે અમને આ સંસ્થામાં મુખ્યત્વે વાતાવરણ આપ્યું અને શિક્ષણની સાથે સાથે એક શ્રેષ્ઠ શિક્ષકની સાથે એક શ્રેષ્ઠ સ્ત્રીનું વ્યક્તિત્વ કેવું હોય તે પણ શીખવ્યું. અને અધ્યાપક ગણની વાત કરું તો રીનાબેને અમને અંગ્રેજી વિષયમાં સક્ષમ બનાવ્યા અને તેની સાથે એટલું સાંભળ્યું કે જયારે તમે આવ્યા આ સંસ્થામાં ત્યારે તમને થોડીક આ સંસ્થા કડક લાગી, શિસ્ત બાબતે કે પછી નિયમ પાલન બાબતે. તો હું ખાલી એક પ્રકાશ દોરવા માંગુ છું કે આ એકેડેમિક સંસ્થા આપણા કેમ્પસના ડાયરેક્ટર શ્રી નરીનભાઈ, એમનું હાર્દિક સ્વાગત કરું છું જેમણે તમારા માટે સમય કાઢ્યો છે. મયુરીબેન, સોનલબેન, તમારો પણ ખૂબ પ્રેમપૂર્વક આવકાર કરું છું કે તમને આવા નિભાવવા માટે અહીંયા બેઠેલા સર્વે તમને એટલી સરસ ટ્રેનિંગ આપી છે કે હું આશા રાખું છું કે તમે તમારા જીવનમાં બહુ જ સફળ થશો. કારણ કે એક આચાર્યથી મારી અને એક શિક્ષક તમારી નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખે છે અને એને ટ્રેનિંગ કોલેજ કહેવાય છે. તમારું જેટલું ધ્યાન રાખી રહ્યા છે એટલું હું પણ તમારા જેવી વિદ્યાર્થીની હતી. મહાત્મા ગાંધીજીએ આશીર્વાદ સાથે આ સંસ્થાને સમર્પિત કરી છે. લેખકો, કવિઓ, રાજનાયકો, ગવર્નર, મિનિસ્ટર્સ આવા અનેક મહાનુભાવો એ આ સંસ્થામાં સધાઈ અને આશીર્વાદ આપ્યો છે. આવી સંસ્થા જે છે એ સંસ્થામાં આપ સૌને રહેવાની અને ભણવાની ખૂબ સારું કરે તેવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. અને આવનારી આપણી બોર્ડની પરીક્ષામાં આપણી સંસ્થાના તાલીમાર્થીઓ ટોપ 10 માં આવે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. બહેનો, પ્રભુજી થઈ જાય છે. એવા બહેનશ્રીનો સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. નદીભાઈ સાહેબ જો અહીંયા કેમ્પસ ડાયરેક્ટર છે અને એમણે પણ આપણને બહુ સાયકોલોજીકલ ઉદાહરણ દ્વારા મારા વર્તનથી ખબર પડવી જોઈએ કે હું સરદાર વલ્લભભાઈ સુધીર ધ્યાપન મંદિરની નડિયાદની તાલીમાંથી છું એટલે મારું વર્તન જ મારી ઓળખ છે. અને એ તમને એક સ્ટેપ સફળતા તરફ ઊંચે લઈ જાય છે. ચાલશે એટલે ગયા આ શબ્દ જીવનની દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ થવા માટેમાં અમારી બહેનભાઈઓ સાથે રહીને જે ભણવાની મજા હતી ને એ તો કંઈક અલગ જ કહેવાય. એમાં અમને અમારો આખો નિત્યક્રમ નિયમ અનુસાર જ ગોઠવવામાં આવેલો. અમારા હોસ્ટેલની શરૂઆત સવારના 5 વાગ્યાના પ્રાર્થનાથી થતી હતી. સવારે ઉઠવાનું અને અમારો નિત્યક્રમ સમય અનુસાર ગોઠવાયેલો જ હતો. એમને અમે અમારી બહેનભાઈઓ સાથે ભણતા, જૂથ ચર્ચા કરતા અને અમારા મૂંઝવણની જે અમારા સમોવડિયા કહેવાય છે ને એ